आनंदं बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी धीरजाख्यान ग्रंथनी अंदर कड़वू चौत्रीस में छेल्ले कथा लखे छे ब्रह्माजीना पुत्र एवा रूबू એ રૂભુ રાજાએ ભગવાનને રાજી કરવા માટે જંગલમાં જઈને એક પગે તપને આદર્યું છે. પોતાના શરીર ઉપર જીવજંતુ બેસે છે ત્યાં હાથ પણ ફેરવતા નથી, અન્ન પણ ખાતા નથી. સૂકા કાષ્ટ જેવું શરીર થઈ ગયું છે, પવનની અંદર પણ ઉડી જાય એવું શરીર થયું છે. માથું ને ગોઠણ મોટા થઈ ગયા છે. ભગવાનને રાજી કરવા માટે શરીરની પરવા કર્યા વિના મંડ્યા છે. આવું તપ જ્યારે એમને કર્યું ત્યારે આખી ધરતી ધ્રુજવા લાગી અને દેવતાઓ અને અસુરો બંને પણ ચિંતામાં પડી ગયા. ત્યાં કશું ધ્રુજ્યું નહોતું પણ એ લોકો ધ્રુજવા લાગ્યા કે અમારા ઇન્દ્રાસન ને બધા આસનો જશે. આવું જ્યારે ધ્રુજવા લાગ્યા પછી વિચાર કર્યો કે આ બધી ગાદીઓને સાચવવું હોય તો જેને ગાદી આપી છે એની પાસે ચાલો. એમને એટલી ખબર હતી કે રૂભુ રાજા તપ કરીને અમારી યારે લડવા નથી આવવાના. પાક્કી ખબર છે કે આના તપથી હવે ભગવાન પ્રસન્ન થશે. ભગવાન પ્રસન્ન થશે એટલે ભગવાન સૌથી પહેલાં કહેશે માગ માગ શું જોઈએ, એટલે બધા જ ઇન્દ્રાસન માગે કે મને ઇન્દ્રનું રાજ આપી દો, સ્વર્ગનું રાજ આપી દો. આવો એને અનુભવ વર્ષોથી થતો આવ્યો હોય એટલે એનો એ કંઈ વાંક નથી. માંડ માંડ એક તો ચૂંટણી થઈને માંડ પદ મળ્યું હોય ને ત્યાં પાછી વળી ઉલડી જાય. ભલે ને 14 ઇન્દ્ર નાશ પામતા એક દિવસમાં બ્રહ્માના, પણ એક 14 ઇન્દ્રનું એક ઇન્દ્રના આયુષ્ય જેટલું જેટલી વાર ગાદીએ બેઠા 33 કરોડ દેવતાઓ સલામ ભરે, અપ્સરાઓ થઈ થઈ કાર કરી નાચે, આખા સ્વર્ગની બોર્ડરની અંદર હું એક જ ઐરાવત હાથીનું સવારી, આ બધું જેટલો એક જન્મ તો ભોગવી લેવાય. એમાં અધ વચ્ચે કંઈ પ્રોબ્લેમ ના થાય, મર્યા પછી જે થવું હોય એ થાય, એટલે એમનો એ કંઈ વાંક નથી. ચિંતા થઈ પછી બધાય હવે શું કરે છે એ સ્વામી લખે છે કડવું 35. ત્યારે સુર ગયા શ્રીપતિ પાસજી, અમર સૌએ કરી અરદાસજી. બધાય દેવતાઓ અસુરોને તો ભગવાન પાસે જવાનો રાઈટ જ નથી, એટલે બધા દેવતાઓ ગયા ભગવાનની પાસે.
અને પછી પોતાની અરજી રજૂ કરી. ભગવાનને આ લોકોને દૂરથી જોવે ને એટલે ભગવાનને ખબર પડી જાય કે આમને પોતાના આસન સિવાય બીજી કોઈ પ્રાર્થના કરવાની નથી. આખી જિંદગી આ લોકોની આસન માટે જ પ્રાર્થના થઈ. જબરી દશા છે હા, દેવતા થઈએ તોય. એટલે શ્રીજી મહારાજે તો પોતાના ભક્તને કેટલી સરસ સમજણ આપી. મહારાજ કે આપણે તો બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે એવી વાસના રાખવી, એમ કરતા થકા જો બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં નિવાસ થઈ જશે. માની લો કે ભૂલથી કદાચ ગરી ગયા ત્યાં કોઈ વાસનાના કારણે, તો પણ કાંઈ ચિંતા નથી. શ્રીજી મહારાજ કહે છે ત્યાં ગરી ગયા તો કાંઈ ચિંતા નથી, કેમ ત્યાં હિંડોળે હિંચકવાનું, ત્યાં શું ગાદીઓ ભોગવવાની, વિમાનો ફેરવવાના, ના. મહારાજે જે આવે બ્રહ્મલોક, સત્યલોક, બ્રહ્માજીનો લોક અને સ્વર્ગલોક, ઇન્દ્રાનો લોક, જે ઇન્દ્ર પોતાની ગાદી સાચવવા હજારો વખત ભગવાનને પ્રાર્થના કરવા ગયા, એ ઇન્દ્રલોકને ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તને કેવી સમજણ આપે છે. મહારાજ કે કાંઈ ચિંતા નહીં, કદાચ બ્રહ્મલોક કે સ્વર્ગલોકમાં જતા રહ્યા ને તો. કેવી રીતે? જેમ ઝાડે ફરવા ગયા અને પાયખાનામાં માથા ભર પડી ગયા. પહેલાં તો પેલા ખાડાઓ જતા ને, આવો કંઈ ટોયલેટ નહોતા ને ગામડાઓમાં, એટલે ખાડા હોય એમાં કદાચ બેઠા બેઠા કોઈને ઊંઘ વધારે આવે તો ગબડી પડે અંદર. તો મહારાજ કે ગભરાઈ ના જવું, કદાચ પાયખાનામાં માથા પર પડી ગયા તો નાહી ધોઈને પવિત્ર થવું, પણ એમાં પડી ન રહેવું. એમ શુભ વાસના રાખતા બ્રહ્મલોક કે ઇન્દ્રલોકમાં જવાયું તો પણ એમ જાણવું કે માથા પર નરકના ખાડામાં પડ્યા છીએ. આ શ્રીજી મહારાજે પાયખાનું એ પાછું બહુ રૂપાળું નહીં, પાયખાનાનો ખાડો આવી ઉપમા જેને દીધી છે એની ગાદી હાચવા પ્રાર્થના કરવા આવ્યા છે. શ્રીજી મહારાજે પોતાના ભક્તોની સમજણને કેટલી ઉત્કૃષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ મધ્યનું 47મું વચનામૃત છે, એના શબ્દો છે. એક બાજુ પર આ કથા વાંચીએ, એક બાજુ પર શ્રીજી મહારાજનો અભિપ્રાય વાંચીએ, ત્યારે આપણને ખ્યાલ આવે કે ભલે આપણે દેવતાઓ જેટલું સામર્થ્ય કદાચ આપણા પાસે નથી, આપણે પેટમાં દુખે તો ગોળી લેવી પડે છે, તાવ આવે તો ડૉક્ટર પાસે જવું પડે છે, આપણને 3 વખત કદાચ ઝાડા થઈ ગયા હોય તો નાહવા જવું પડે છે, એવું સામાન્ય દશાનું આપણું શરીર છે અને એવા આપણે સામાન્ય સ્થિતિના છીએ. પરંતુ આ દેવતાઓ પાસે જે સમજણ છે ને, એના કરતાં અબજો ગણી ઊંચી સમજણ શ્રીજી મહારાજે આપણા જેવા સામાન્ય જીવાત્માઓને દઈ દીધી છે. અત્યારે ઇન્દ્ર ઐરાવત પર આવે ને તો લાખો માણસો એને સલામ ભરે, બોલો, લાખો માણસ સલામ ભરે. રહેવાનું ક્યાં? પાયખાનામાં. શ્રીજી મહારાજની દૃષ્ટિએ રહેવાનું ક્યાં? પાયખાનામાં. 1-2 વર્ષ નહીં, લાખો વર્ષ. બ્રહ્માના 1 દિવસમાં 14 ઇન્દ્ર નાશ પામે તે 1 ઇન્દ્રની એટલી મોટી ગાદી 1 પાયખાનું ખાડામાં પડ્યા તે પડ્યા, બહાર નીકળવાનું જ નહીં, યુગોના યુગો આપણા જતા રહે, બોલો, ત્યાં સુધી બહાર નીકળવાનું નહીં. અને તોય પાછું રડવાનું કોના માટે? પાયખાના માટે. દુઃખ કયું? તો કે મને પાયખાનામાંથી કોઈ કાઢી નાખશે તો, મારું પાયખાનું કોક લઈ લેશે તો મારે જ પડ્યા રહેવું છે અંદર. શ્રીજી મહારાજ તો બહુ ગજબના ભગવાન છે, જગતની કોઈની કલ્પનામાં ના આવે, કોઈને વિચારમાંય ના આવે, એવડી મોટી વાતો મહારાજે હાવ સામાન્ય જીવમાં નાખી છે. ગુણાદિતાનંદ સ્વામી કે એટલે પથ પડતી નથી, આ સામાન્ય જીવમાં એવડી મોટી વાતો નાખી છે ને કે પથ પડતી નથી. આ વાતો આપણે એક્સેપ્ટ કરવાને ઘણી વખત લાયક ના હોઈએ. શ્રીજી મહારાજે આવડી મોટી વાત આપી, બોલો, આખું જગત કે ક્યાં જવું છે? સ્વર્ગમાં, સ્વર્ગસ્થ, આખું જગત સ્વર્ગસ્થ લખે છે, બોલો, ન્યા જવું છે.
શ્રીજી મહારાજ કે માથા પર નરકમાં પડ્યા. શબ્દ શ્રીજી મહારાજનો કેટલો ભારે છે અને કેટલો જબરો છે. એક અક્ષર ધામ સિવાય કોઈ ઓરાધામમાંય રહેવું નથી. પંચાળાના પહેલાં કે કોઈ ઓરાધામમાં બીજું નજીકમાં નજીક ધામ હોય તો એ રહેવું નથી. કૈલાસ ધામ, બદ્રિકા આશ્રમ ધામ બધા નજીક છે, પૃથ્વીલોક પર જ છે, પણ એ ધામમાં રહેવું નથી. ક્ષીર સમુદ્રના કાંઠે જ શ્વેતદ્વીપ છે, પણ મહારાજ કે એ ધામમાં રહેવું નથી. વૈકુંઠને ગોલોક એના પછી તૈયાર જ છે, પણ મહારાજ કે એમાંય રહેવું નથી. અક્ષરધામની સભામાં જઈને બેહવું છે. ન્યા ભલે કદાચ લોઅર ક્લાસની સીટ મળે, ધીરે ધીરે અપર થાય, ત્યાં બધા સદગુરુના મોટા મુક્તો છે ને પીરિયડો આપે, એમાં પછી હમતતા હમતતા મૂર્તિનો મહિમા હમતતા આગળ અપર ગ્રેડ થઈ જાય. પણ શ્રીજી મહારાજ કે અક્ષરધામની સરહદની બહાર તો નહીં જ, આટલો તો પાકો નિર્ધાર રાખીને માંડવું. અને કદાચ ક્યાંક અટવાઈ ગયા તો સમજવાનું માથા પર પાયખાનામાં પડ્યા છે નરકના ખાડામાં, અને નીકળવું છે. કોઈ માની લો કે ટોયલેટના ખાડામાં પડ્યો, ગટરમાં પડ્યો, તો એ વ્યક્તિને એવું લાગે ઓહો પડ્યો રહો, બહુ સરસ, સારી સુગંધ છે, બહુ સારો માલ છે, ગુલાબની પથારી છે, એવું લાગે. ન્યાથી અરે ગટરમાં નથી પડ્યા હોતા, અને ખાલી આપણે બાથરૂમની અંદર જ હોઈએ છીએ તોય શું થાય છે? તોય એમ થાય કે હવે જલ્દી જઈએ અહીંથી. બોલો, ફ્રેશનરો રાખવા પડે ન્યાય. માથા પર નરક, હવે આખા ખાડામાં પડે તો શું થાય? આખા ખાડામાં પડે તો શું થાય? એ પીવે ને એ ખવાઈ જાય ને એ જો નાકમાં ગરી ગયું, મોઢામાં ગરીયું, કલ્પના જ કરો ખાલી. બસ એ એવું શ્રીજી મહારાજને આ સ્વર્ગાદિકનું સુખ લાગે છે. શ્રીજી મહારાજ એવા સુખને આપણને બતાવવા માગે છે. જો એવું લખ્યું છે કે અહીંની રૂપવંતી સ્ત્રી હોય, કોઈ રૂપવંતમાં રૂપ, એકદમ રૂપવંતી, કોઈ રૂપવાન પુરુષ હોય આ પૃથ્વી પરનો, જેને પહેલો નંબર અપાય કે ભાઈ આખી પૃથ્વી પર આનું રૂપ જ જોરદાર છે, એને સ્વર્ગની અંદર લોઅર ક્લાસનું રૂપ જેનું હોય ને એની આરે ઊભો રાખો ને તો હડેલ કૂતરા જેવો લાગે. એવું તો એ દેવતાઓનું રૂપ છે. સામર્થ્ય પણ મનુષ્ય કરતાં કરોડો ગણું છે, જેવા તેવા નથી એ. આ વરુણદેવ એક જ જો ધારે, આ વરુણદેવ એવું ધારે કે બસ મારે થોડોક મારો પરચો બતાવવો છે, બરાબર, વરુણદેવ એટલે જળના દેવ, એવું ધારે કે મારે એક પરચો બતાવવો છે ખાલી, કે આ દરિયો છે નજીકની અંદર, બસ એને લઈને થોડું વોકિંગ કરવા નીકળવું છે, અને થોડુંક ઊંચું હાલવું છે, 25-50 ફૂટ, બહુ ઊંચું નથી હાલવું, તો હતું નહોતું થઈ જાય. આટલા તાકાતવાળા છે જે તે નથી. અગ્નિદેવ એમ વિચારે કે કાંઈ નહીં, મારે તો થોડોક જ આમ બસ સેજ થોડી મુલાકાત લેવી છે થોડા શહેરોની, તો થોડા શહેરોની મુલાકાત લેવા નીકળે તો સાફ કરી નાખે. આટલા શક્તિશાળી છે મનુષ્ય કરતાં, રૂપવાન છે, બધું જ છે, પણ શ્રીજી મહારાજની નજરમાં એ કોઈ સામર્થ્ય નથી. શ્રીજી મહારાજ કે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ એવું 14 લોકના રાજ્યને વિશે પણ સુખ નથી. વર્તાલનું 16મું, 14 લોકના રાજ્યને વિશે પણ મહારાજ કે અમારે સુખ આવતું જ નથી. અમને બીજી કોઈ સામર્થ્ય હારી લાગતી જ નથી. આ જ સામર્થ્ય ભગવાનને રાખી શકાય, ભગવાનનું કર્તાપણું સ્વીકારી શકાય, ભગવાનની મૂર્તિને ધારી શકાય અને ભગવાનનાને સ્વીકારી શકાય. શ્રીજી મહારાજ કે આ જ સામર્થ્ય, બીજું કોઈ સામર્થ્ય નહીં. ભગવાનની ઈચ્છાને સંપૂર્ણ ધારી શકાય, આને જ હું સામર્થ્ય ગણું છું. શ્રીજી મહારાજની દ્રષ્ટિએ આ જ સામર્થ્ય. અક્ષરધામના મુક્તો કેવડા મોટા, કેવડા મોટા. ગોપાળન સ્વામી આદિ આવ્યા પૃથ્વી પર, કેવા બધા પરચાઓ બતાવ્યા, પરંતુ શ્રીજી મહારાજ એનાથી પ્રધાન કશું જ નહીં. કોઈ ઐશ્વર્ય નહીં, કોઈ સામર્થ્ય નહીં, કોઈ પદવી નહીં, કાંઈ નહીં. શ્રીજી મહારાજની જે ઈચ્છા એ જ. બધાય દેવતાઓ આવ્યા ભગવાન પાસે, ભગવાનને કે પ્રભુ એક અરજી છે. ભગવાન તો જાણે જ છે કે આ લોકોને એક જ રોગ પડેલો છે લાગુ, બીજો કોઈ રોગ જ નથી. અમુકને જ્યારે હોય ત્યારે એક જ પ્રાર્થના હોય, હવે આ થઈ ગયું છે, હવે આટલું કરવાનું છે,
સારું પણ ભગત આવે, આના પછી કાંઈ ભગવાનને ના કહેતા, હવે એટલું થઈ ગયું છે તો હવે બસ એક જ છે, જાજું નથી, આખી જિંદગી જાય ત્યાં સુધી અમુકની ફાઇલો પૂરી થાય જ નહીં, કોઈ દી તૃપ્ત ના થાય. બોલો, પહેલાં ભાડે ગાડી ફેરવતો હોય કે પોતાની થાય, ભાડે રહેતો હોય કે પોતાનું ઘર થાય, હવે ઘર થયું કે છોકરાની જરૂર છે, પહેલાં લગ્નની જરૂર છે, કોઈ મળી જાય, પછી છોકરા, પછી એમાંથી પાર પડે કે હવે છોકરા સારું ભણી લે, પ્રાર્થના કરજો, ભણી રહ્યા હવે પરની જાય એવી પ્રાર્થના કરજો, એ થયું, શરીરમાં બીમારી આવી, આ બીમારી જતી રહે એવી પ્રાર્થના કરજો, ભાઈ 70 વર્ષે તો હવે આવવા દો, આ પૃથ્વી ખાલી કરવાની છે કે નહીં, ને 80, 90 વર્ષ ને 95 વર્ષ થાય તો કે દાખલ થયા છે તો પ્રાર્થના કરજો કે સારું થઈ જાય. 95 વર્ષે, હા, જેની જરૂર હોય, સત્સંગ જેના દ્વારા અડગ રહેતો હોય એવો હોય, સત્સંગની અંદર બહુ ઉપયોગી, એના માટે પ્રાર્થના કરવી પડે. ભગવાનના મોટા સત્પુરુષો, ભગવાનના એવા મોટા ભક્તો હોય, અનેકનો આધાર હોય, પણ અહીં જગ્યા ખાલી કરવા બધાય ગોતતા હોય, જગ્યા ખાલી થાય તો કંઈ આપણને બેહવા મળે નહીં, તો આ ક્યારે આવે, છૂટીએ છુટકારો થાય અને પ્રાર્થના હાજા થવા, તો પૃથ્વી ખાલી કરવાની જ નહીં. અમુકને આખી જિંદગી સકામ વાસનાના કારણે ભગવાનને, ભગવાનના મોટા પુરુષ પાસે એક જ પ્રાર્થના, કંઈ ને કંઈ નવું નવું હોય જ. હવે કહે છે, આ લોકો કહે છે અમારી અરજી સાંભળો, અમને રાખ્યા ત્યાં અમે કર્યો છે નિવાસ જી, પણ હવે નથી હરી એ સ્થાનકની આસ જી. પ્રભુ અમે કેટલા ડાયા છે, તમે રાખ્યા ત્યાં રહ્યા, ક્યાંય આગા પાછા જઈએ છે, સ્વર્ગનું ઇન્દ્રાસન છોડીને હું ક્યાંય જઉં છું? ના ના ભાઈ, તું તો બહુ ડાયો છો મહારાજ, કે બહુ ડાયો, જે હોપ્યું એ જ કરો છો, બીજું કાંઈ કરતા જ નથી, પણ રાગ જ એ છે. તો ઘણા શું કે મને કીધું એટલું જ કરું છું ને, પણ કીધું એટલું જ કરું છું, પણ એ કીધું એની અંદર રાગ જ એટલો છે, પેલા કહેવા વડાએ વિચારીને કીધું છે કે આને રાગ જ આનો છે, આના સિવાય આને બીજું કંઈ કહીશ તો આ કંઈ બીજું અવળું કરશે, એટલે કે મેં કંઈક બીજું આડું અવળું કર્યું આજ દિવસ સુધી. પ્રભુ તમે મને હોપ્યું એટલું જ કરું છું ને. હા ભાઈ, તમારે તો અમારી બધી ઈચ્છાને સમજો છો, અને તમે આપો એટલા આસન પર જ રહું છું ને, બીજું કોઈ મેં નવું કંઈ ગોત્યું કે ચાલો સ્વર્ગ સિવાય કંઈ બીજું જોઈએ? ના, તો જેટલું આપ્યું છે એટલું તો હરખું રહેવું જોઈએ ને, તમે જ આપેલું છે. તે ભગવાન કે મેં ક્યાં લઈ લીધું છે, મેં આપ્યું છે તો મેં ક્યાં ઓર્ડર કર્યો, તમને ફોન કર્યો કે ભાઈ ખાલી કરી દેજો ઘર, રોને ભાઈ તમારી આયુષ્ય પૂરી થતા સુધી મારે કોઈને ડિસ્ટર્બ કરવા નથી, કોઈને કરતો નથી, મારાથી આડા હાલે છે આ અસુરો, એને ડિસ્ટર્બ, જેને જે કરવું હોય એ કરો, બધાનો ફેસલો ટાઈમે કરશું ભગવાન, કે મારે કોઈને, મહારાજ કેવું કહે છે, જેને જે વાસના હોય એ વાસનાની જગ્યાએ એ જીવને મૂકી અને ભગવાન કાળને આજ્ઞા કરે કે તું આને ડિસ્ટર્બ કરતો જ નહીં, ભોગવવા જ દે, બરાબર વચનામૃતમાં મહારાજે કહ્યું ભોગવવા દે. અરે ભગવાનનો ભગત હોય, મહારાજ કે માનસી પૂજા કરે, માનસી પૂજા કરતાં કરતાં જે જે સંકલ્પ વિકલ્પો બીજું થાય ભગવાન એને જોયા કરે, અને પછી ભગવાનને લાગે કે મારો ભગત બહુ દુઃખી છે, આ બધું એને જોયે છે ને, સારું આ પ્રોબ્લેમ છે. જો બળતરા કરતો હોય તો વાંધો નહીં, પણ આમ ઈચ્છા કરતો હોય તો ભગવાન કે વાંધો નહીં, હવે આને આપવું તો પડશે, એટલે દેહ મુકાવ્યા પછી છે ને ન્યા લઈ જાય અને મૂકી દે, કાળને કહી દે મારા ભગતને ડિસ્ટર્બ નહીં કરવાનો, એને ભોગવવા દો, પણ મારા તમારો ભગતને ભજન સિવાય બીજું થવા જ દો. કેટલું એને હાઈટ 70, 80, 90 વર્ષ જીવ્યો ત્યાં સુધી આની બળતરા કરી છે, આ બધું મળ્યું જ નથી, ભોગવી દેવો તો મારો ભગત છે, હું તો ચિંતામણી છું, પણ એટલા દયાળુ કે ભોગવડાવીને વૈરાગ કરાવી દે અંદર, અને પછી આ છે ને ત્રાહીમામ થઈ જાય, મહારાજ આવે છોડાવો, આમાં કાંઈ સુખ નથી, હવે મૂર્તિ સાંભળે પછી મહારાજ ઉપાડે, આવું વચનામૃત કહે છે મધ્યનું 16. એટલે મહારાજ ભગવાન છે, એ ભગવાન અલગ અલગ રીતે બધું કરે. ભગવાન તો જે આ જગતના જીવો છે એને કોઈ દારૂ પીતો હોય તો ભગવાનને ગમે છે? તો કોઈનો ભગવાને આમ હાથ, જો ભગવાન એવું કે જે દારૂને અડ્યો એ ગયો એવું કરી નાખે તો કોઈ ના અડે, પણ કોઈને માંસ ખાય ભગવાનને ગમે છે? કોઈ કોઈનું અહિત કરી નાખે ભગવાનને ગમે છે? નથી ગમતું. પણ ભગવાન અમુક વસ્તુ કરવા દે છે, જોયા કરે છે, એ ભગવાન જ કરી શકે, બીજો ના કરી શકે.
એ જોઈ શકે ને ભગવાન જ કરી શકે, બીજાની તાકાત નહીં. એ જોઈ પણ ના શકે, કંઈ ઊંધું કરે, બીજો ભગવાન થયો હોય તો ઉપાધિ કરે. આ લોકો કે પ્રભુ અમે આટલા તો ડાયા છીએ, પછી અમારું આસન જતું રહે, પણ ભગવાન કે એવી કોઈ વાત જ નથી, અમે તો સંકલ્પે કર્યો નથી. તમે જ્યાં સુધી લાકડામાં બળી ના જાઓ ને ત્યાં સુધી તમને કશું ડિસ્ટર્બ કરવાના જ નથી. તમે તમારા લેયર કરો સ્વર્ગમાં બેઠા, તમારા હિંડોળાય કોઈ નહીં લે, મેલેય કોઈ નહીં લે, તમારા મેવા મીઠાઈ કોઈ નહીં લે, તમારા સુખને બીજા કોઈ પચાવી શકે એવા છે જ નહીં. એવું નહીં પ્રભુ, અમને ખબર પડી છે. અમને શું આશા નથી એહ સ્થળની. હવે એવું લાગે છે ઘર ખાલી કરવું પડશે. કેમ? જોઈ તપ રૂબો રાયતનો, એના તપ પ્રતાપે કરી અમે તપિયા ગનો. પ્રભુ પેલા રૂભુ રાજા નથી, તપ કરવા બેઠા છે ભગવાન. કે મારી જ નજર એની પર ક્યારની છે, કારણ કે મારો ભગત છે, મને રાજી કરવા કરે છે. એટલે જે મને રાજી કરવા કરે એની બાજુ જ મારી નજર હોય જ, પણ એનાથી તમને શું પ્રોબ્લેમ થયો, એને જ મને રાજી કરવો છે. અરે પ્રભુ, એના તપથી અમે બધા તપવા માંડ્યા છે. બોલો, તપ કરે છે નથી તપતો? ભાઈ, એના તપથી તમે નથી તપ્યા, તમે એની ઈર્ષાથી તપ્યા છો, તમે તમારી ગાદીઓ માટે તપ્યા છો. એના તપથી તમે ક્યાં તપો એવા છો? તપથી તો એ તપે. આવું છે, જીવ છે ને એ ઈર્ષા માન અહમ એના કારણે પોતે જ બળે છે, પોતે જ તપે છે. લાગે છે એવું કે મને તપાવે છે કોણ? સામેવાળો. પણ સામેવાળો નથી તપાવતો. કથામાં એવું આવે, કથામાં એવું આવે કે આવો છે એ તો લબાડ છે, બરાબર. જેને પંચ વિષયની વાસના છે એ ગમે તે હોય લબાડ છે. આવી વાત આવી, શાસ્ત્રની વાત છે, લબાડ છે. શ્રીજી મહારાજનું વચન છે મધ્યનું 47માં, લબાડ છે. આવે એ લબાડ શબ્દ આવ્યો ને આપણે ખરેખર પંચ વિષયમાં આસક્ત હોઈએ તો આપણને શું થાય? આરું આપણને જ આને લબાડ કીધા. પણ કોને કીધા? શાસ્ત્રે કીધા. કહેવાવાળો હોય એ જો એવો હોય તો એ લબાડ છે, સાંભળવાવાળો એવો હોય તો એ લબાડ. શ્રીજી મહારાજ કહે છે પ્રથમના 21માં, આ પ્રકારની સમજણ ના હોય તો એ સત્સંગમાં પડ્યો હોય, સત્સંગી કહેવાતો હોય તો પણ એને પશુ જેવો જાણવો. અંત્યના 19માં કહે છે, આ પ્રકારનો ત્યાગી હોય તો એને પશુ સમાન, અમે એને પશુ જેવો અમને દેખાય છે. હવે આમાં શ્રીજી મહારાજ આમ બોલ્યા તો હવે આપણે જો એ લાઈનમાં આવી જઈએ તો એને ચેન્જ કરવી પડે. ખબર પડી જાય આપણને કે આવું છે આપણી અંદર, તો આપણે એમાં ચેન્જ લાવવું પડે કે શ્રીજી મહારાજની નજરમાં આપણે તો જો આવા છીએ. અને મહારાજ કે પશુનું કલ્યાણ થાય છે, એટલે કલ્યાણ બાબતની ચિંતા નથી, પણ શ્રીજી મહારાજની નજરમાં શું છે? અહીંયા આગળ શું છે? રૂભુ રાજા તપ કરે છે, પણ ઇન્દ્રને તપ્યા છે શાનાથી? ઇન્દ્ર પોતાના દુઃખે કરીને તપ્યા છે. વ્યક્તિ હંમેશા પોતાના કુવિચારોએ કરીને દુઃખી થતો હોય છે, પોતાના કુવિચારોએ કરીને. એને બસ એમ જ થાય કે આ કરે છે ને એટલે એને આમ કરવું છે, અનુમાન કરી લીધું. કોઈ બિઝનેસ નાખ્યો, કોઈ બિઝનેસ નાખ્યો છે, એને બિઝનેસ નાખ્યો છે પોતાના ઉત્કર્ષ માટે. પણ બીજો બિઝનેસવાળો એવો વિચારશે કે આપણી કોમ્પિટિશનમાં ઉતર્યો છે. ઓલાને કાંઈ કોમ્પિટિશનનું મગજમાં ના હોય, એને તો એક જ વસ્તુ છે કે ભાઈ મારે સારામાં સારો બિઝનેસ કરીને મારા પરિવારને સુખી કરવો છે. તો એ બિઝનેસમાં ઉતર્યો એટલે બાજુનો બિઝનેસવાળા ગમે ત્યાં હોય એને સીધું જ એક જ થાય કે આને કોમ્પિટિશન કરવી છે. આ જ વિચાર આવે, બીજો શું વિચાર આવે? એ જ વિચાર આવે. અને સત્સંગની અંદર એમ જ થાય, સત્સંગમાં એમ થાય. કોઈ જગ્યાએ કોઈ સત્સંગનું કેન્દ્ર હોય અને ક્યાંક કેન્દ્ર નજીક બીજું સત્સંગનું કેન્દ્ર થયું, પેલાને થાય ભાઈ કંઈ સત્સંગની પ્રવૃત્તિ આટલે અમે કરીએ કંઈક, એટલે તરત શું થાય? આ શું થયું છે? કોમ્પિટિશન થઈ છે. આ બધા વિચાર ખરેખર કરવાવાળાનો આશય શું છે, કરવાવાળાનો ઉદ્દેશ શું છે
એ જાણ્યા વિના પોતાના અનુમાનથી પોતે જ બળવું એનું નામ જ અજ્ઞાન, ઈર્ષા, માન, અહંકાર જે કોઈ. ક્યાં રૂભુ રાજાની સમજણ, એને ભગવાનને રાજી કરવા સિવાય કશું જ કરવું નથી. અને આ લોકો નાહકના દુઃખી થાય છે ભગવાનને કે પ્રભુ તમારું આપેલી જગ્યાઓ એવી ને એવી અમારી પાસે રે અકબંધ, આવું કંઈક કરો. ત્યારે શ્રી હરિ કહે સુર સાંભળો, તમે જાઓ તમારે સ્થાન કે, ચિંતા ના કરો, મેં તમને કીધું ને હું તમને આ મેં આપ્યું, જો રૂભુ રાજાને જોઈતું હશે બીજું સ્વર્ગ ઊભું કરીશ, 14 લોકમાં 15મો લોક કરી દઈશ, તમે જાઓ ચિંતા ના કરો. પણ આની માટે હેરાન ના થશો, આની માટે જ હેરાન ગતિ છે, આખા બ્રહ્માંડમાં આની માટે જ હેરાન ગતિ છે. આ હેરાન ગતિમાંથી જો આપણે બહાર નીકળી જઈએ તો મૂર્તિના સુખમાં જતા રહીએ. અક્ષરના મુક્તો આ હેરાન ગતિમાં ના પડ્યા. જે કોઈ અક્ષરધામના મુક્તો થાય છે આ હેરાન ગતિમાં નથી પડતા. એ તો હંમેશા વિચારે છે કે સારું છે, સારું છૂટ્યું તો સારું જ, ગયું તો સારું છે. કોઈના હાથમાં સત્તા હોય, માની લો એને અક્ષરધામનું લક્ષ છે, પણ એના હાથમાં સત્તા આવી છે સેવા માટે, સત્તા છે સત્સંગની અંદર, હું સત્સંગની જ વાત કરું, સત્સંગમાં જે સત્તાઓ છે, કોઈને ટ્રસ્ટી પદ છે, કોઈને બીજું પદ હોય, કોઈને આ પદ હોય, કોઈ વ્યવહારની અંદર સત્તાવાળા હોય, કોઈ આધ્યાત્મિક સત્તાવાળા હોય, કોઈને એ રીતના પદો હોય, એ આવ્યું છે. એ જેને ગળ્યું લાગે છે એનો અર્થ એ છે એ અક્ષરધામના મુક્તની લાયકાતને હજુ સમજી નથી શક્યો. આપણને ગળ્યું લાગ્યું તો આપણે નથી સમજી શક્યા, જેને ગળ્યું લાગે છે ત્યાં સુધી આપણે અક્ષરધામના લક્ષ અને મૂર્તિના લક્ષને બાંધેલું નથી. બાંધ્યું છે તો એ લક્ષ શુદ્ધ નથી, વિભ્રાંતિવાળું છે, વિભ્રાંતિવાળું. એના કારણે શું થાય કે જે મળ્યું છે એની મીઠાશ આવે. મળ્યું છે ને ઓલું બધું, કારણ કે આપણી પાસે સત્તા છે, આપણું ધાર્યું થવાનું એટલે બધું જ થાય. તો આપણી પાસે સત્તા હોય, 5 જણ નમી જાય કે આ છે, તો એની અંદર ધાર્યું થાય, ગળપણ એનું આવે, મૂર્તિનું ગળપણ ના આવે. કારણ કે મૂર્તિ અને ઓલું બધું ખાલી સાઈડ પર જ રહે, પણ સ્વાદ આનો આવે. પણ એ વસ્તુ જતી રહે, રાજી થઈ જાય, ખાસ છુટકારો થઈ ગયો મારો. શું વિચારે? છુટકારો થઈ ગયો, હવે આ ચિંતા નહીં. આ જો હોત તો ઉપાધિ હતી, ગયું તો સારું. તો કોક લેવા એને મંડતો હોય, મથતો હોય અને એ લઈ જાય તો શું થાય? એ રાજી થાય કે સારું થયું, આ કોબરાને ક્યાં સાચવવાનો, તું લેવા આવે ભાઈ લઈ જા, ટોપલા હો તો લઈ જા, જા પરમ શાંતિ, આ તું આ અરે લઈ જા, દૂધ પીવડાવજે, રોજ મોટો કરજે, તું પીજે ને એને પીવડાવજે, જા. એ જેને અક્ષરની સમજણ આવી ગઈ હોય ને એ થાય. ક્યાં લો ભાઈ, જેને ક્ષર અને અક્ષરથી પરની સમજણ છે, મહારાજ કે આ બ્રહ્માંડમાં કયું પદાર્થ એવું છે જેને બંધન કરી શકે, કયું પદાર્થ એવું છે? એ તો છોડવામાં સમજે છે, છોડવામાં. એ છોડવાની અંદર જ એને મજા આવે છે, જેટલું છૂટી જાય એટલું સારું છે, એક મહારાજ ના છૂટે. આવું જેને રહે છે એ ભગવાન સુધી એની નજર પહોંચી ગઈ. નિષ્કુળાનંદ સ્વામી જે પોતાની 64 પદીમાં કહે છે, જેની નજર પહોંચી ગઈ છે સાબાસ સમજણ એની. સ્વામી કે સાબાસી એને હું આપું છું. નિષ્કુળાનંદ સ્વામી જ્યારે ધામમાં જાય છે ત્યારે પ્રસંગ એવો છે કે શ્રીજી મહારાજ લઈને ચાલ્યા, શ્વેતદીપ પાસેથી વિમાન કાઢ્યું, શ્વેતદીપની ગાદી ખાલી હતી. ક્યાંની ગાદી? શ્વેત દીપાધિપતિ થવાનું, અનંત નિરન્ન મુક્તો જેની ઉપાસના કરે એ ગાદી પર બેહવાનું. હરિચરિત્ર ચિંતામણી ભાગ 3ની અંદર આ ચરિત્ર લખ્યું. મહારાજ કે સ્વામી ગાદી ખાલી છે, બેસી જાઓ, થોડા દાડા અહીં સુખ આપો આ મુક્તોને. અક્ષરધામ તો નજીક જ છે, આ લોકો 5 વખત દર્શને આવે જ છે, અને તમે તો અક્ષરધામમાં જ છો ને, મારા બેસી જાઓ આ ગાદી પર. ત્યારે સ્વામી જે શબ્દ બોલ્યા છે ને, સ્વામી કે મહારાજ આવી ગાદી પર તો બહુ બેઠો આવે, હવે તો ઠેક મૂર્તિના સુખમાં પુગાડો. એ તો ધામમાંથી જ આવેલા હતા, પણ આપણને ઉપદેશ આપવા માટે એક શ્વેતદીપની ગાદી મળતી હતી
અને કરોડોને અનંત નિરન્ન મુક્તોજની ઉપાસના કરે ને વંદના કરે ને અર્ચન કરે ને એવી ગાદી મળતી હતી, વાસુદેવ નારાયણની ગાદી મળતી હતી, તો પણ એને છોડી દીધી. સામેથી શ્રીજી મહારાજ બતાવે બે વખત વળી વળીને કે જો ખાલી પડી છે. પાછા મહારાજે બહુ પાકા ને, બહુ પાકા, છેતરવામાંય પાકા, બધી રીતે છેતરી નાખે. ધામમાં લઈ જવા હોય ને તો છેતરીને લઈ જાય. છેતરીને એને નક્કી કર્યું હોય કે મારાને ઠેક પુગાડવો છે તો ગમે તે છેતરપિંડી કરે, ઓલા દરજીને વર્તમાન ધરાવ્યા અને દરજીને મહારાજ કે અંધકાળે લેવા આવું, કંઠી પેલો કે તો પહેરું, મહારાજ કે જા લેવા આવું. તે લેવા આવવાનું થયું તો આને તો નવું હજુ ઘરવાળું કરેલું અને નાનો છોકરો થયેલો અને ખરેખરો વાસનિક. શ્રીજી મહારાજ કે આવાને ઉપાડવો હોય તો શું કરવું, બેહે એવો જ નથી, ઘરવાળામાં એટલી બધી આસક્તિ. તે એના ઘરવાળાના છોકરાને સૌથી પહેલાં વિમાનમાં બેહાડ્યા. પછી ઓલાને કે જો આ બેઠી છે ઘરવાળી, આવું છે? હા, કે બીમાર હતો, શરીરમાંથી આત્મા નીકળી ગયો, વિમાનમાં બેહાડ્યા ને ઉપાડ્યા, છેતરીને લઈ ગયા. આગળ જઈને પછી ખબર પડી કે આ તો છેતર્યો છે, છેતર્યો છે તો મને, પણ આવે શું? મહારાજ એવું છે, છેતરપિંડી કરવામાં બહુ માહેર છે. પણ શ્રીજી મહારાજને રોજ પ્રાર્થના કરવી, મહારાજ છેતરજો તો એવા છેતરજો કે ઠેક તમારી મૂર્તિ સુધી પહોંચવાની અંદર બીજે ક્યાંય છેતરપિંડી ના કરતા, અહીં છેતરજો, વચ્ચે છેતરજો, પણ ઠેક ધામ સુધી લઈ જવામાં છેતરીને લઈ જજો, પણ ધામમાં નહીં આવવા માટે ના છેતરતા, બસ આટલું કરજો પ્રભુ. અમે કાંઈ એવા નિષ્કુળાન સ્વામી જેવા બહુ વૈરાગવાળા નથી, એના રૂવાડામાં હમાઈએ એવા નથી, એની સમજણની અંદર અમે નથી હમાઈએ એવા, એના જેવી કોઈ અમારી સાંખ્ય વિચારની કે કોઈ દ્રષ્ટિ થઈ જ નથી પ્રભુ. એટલે તમારે તો અમને અહીંથી અક્ષરધામ સુધી છેતરતા છેતરતા જ લઈ જવાના છે. બાકી વચ્ચે ક્યાંક ઘી ગોળને લાડુ સ્વર્ગમાં મળી ગયા તોય પ્રોબ્લેમ, ઇન્દ્ર કે અહીંયા આગળ બનાવ્યા છે જમીન, જાઓ ભજીયાન બધું તૈયાર છે તોય પ્રોબ્લેમ થઈ જાય, ટેસ્ટ સારો આવી જાય, બરાબર, તો છેતરાઈ જવાય. શ્વેતદ્વીપમાં તો સમજો કે એ લોકો કે ભાઈ અમે તો નિરન્ન છીએ, અહીં તો કાંઈ નથી, પણ ઇન્દ્રાદિક પાસે તો, તમારે બ્રહ્માદિક પાસે તો વૈભવના ઢગલા છે. એ લોકો કે આવા ભગત ધામમાં જાય છે, આવા મોટા સાધુ જાય છે, હાલો થોડો તૈયારી કરો પૂજાપા માટેની, થોડી હિંડોળે હિંચકાવવાની, થોડો થાળ તૈયાર કરો. તો મહારાજ છેતરી દે, મહારાજ પાછા કહેતા આવે હમણાં લઈને આવું છું, તૈયાર રાખજો, પાર્સલ લાવું છું ભાઈ, અને ગમી જાય પાછા ઓલા સ્તુતિ કરે કે તમારા જેવા ભગત આ જો સ્વર્ગમાં રહી જાય ને, તમે રહી જાઓ ને તો અમને કેટલો સત્સંગ થાય. પૂછો જ ખરા બાપદાદાની પેઢીમ હાથ પેઢીમ કોઈ સત્સંગ કર્યો જ ભાઈ તમારો? અહીં આગળ કોઈ દાડો કથા થઈ છે તો ભગતને થઈ જાય કે ઓ મહારાજ કે રો રે, તમે રો, તમે બહુ પાકા છો, અહીં કેટલાય પાકા થશે, રહી જાય ને તો ત્યાં પછી પૂછવો પડે કથાનો ટાઈમ કયો, ધૂન ક્યારે થવાની છે, અહીં હાની ધૂન, પછી હલવાય, પછી બરાબર ભગવાનની વાટ જોયા કરે. હા અરે મહારાજ ક્યાં આવું થયું, પછી મહારાજ દયા કરે અને ઉપાડે. આ હું બધું દ્રષ્ટાંતને, લૌકિક દ્રષ્ટાંતો બનાવીને વસ્તુને સમજાવવા માટેનો પ્રયત્ન કરું છું કે આવું થાય. આસક્તિ માટે ભગવાન સિવાય બીજી વાસના ટાળવી તો ક્યાંય કોઈના પ્રત્યે અનહમજનય ના થાય, ઉપરથી સારું થાય, વાંધો નહીં, ઉપાડો કે કોબરા હાપને ઉપાડી જાઓ. આ લોકની જેટલી સત્તા, જેટલી કંઈ પ્રતિષ્ઠા, આ બધુંય જ્યાં સુધી આપણને કોબરા સર્પ જેવું નથી લાગતું, સંપત્તિ આદિક, સુખ આદિક, ત્યાં સુધી આપણે હજુ ભગવાનને જેવા છેવા નથી સમજી શક્યા. ભલે વર્ણવી શકીએ છીએ, વાંચી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, પણ જેવા છેવા મહારાજને આપણે સમજી શક્યા નથી. નહીં તો એ બધું જાય એમાં તો સુખ થાય. જેને જેને નરસિંહ મહેતા આદિકને જતું રહ્યું તે લોકોએ એવું ના કીધું અમારું જતું રહ્યું, એમને શું કીધું, ભલું થયું ભાંગી જંજાળ, એને કંઈ એવું લાગ્યું જ નહીં કે કંઈ ગયું છે, ભલું થયું ભાંગી જંજાળ, સુખે બસ સુશ્રી ગોપાળ, આવું કીધું. ત્યારે શ્રીહરિ કહે સુર સાંભળો, તમે જાઓ તમારે સ્થાનકે, એમ કહીને ઉઠ્યા અવિનાશી અચાનકે. ભગવાન ઊભા થઈ ગયા કે હવે રૂભુનું તપ અટકાવી દઉં, નહીં તો આ લોકો ચિંતામાં જ એટેક આવશે. આ લોકો જાઓ જાઓ કે તમે જાઓ, લહેર કરો. અરે એવું નહીં પણ પ્રભુ અમારું થશે શું, તમારા સ્થાનને કશું નહીં થાય,
કશું જ નહીં થાય. ત્યાં ઉપરથી કેમેરા નાખીને જોજો, હું ભગવાન આમના રૂભુ રાજા પાસે જોઉં છું અને રૂભુ રાજાને હું કાંઈ તમારું નહીં આપું, વિશ્વાસ રાખો મારી પર, જાઓ. તોય હજુ તો ધબકારા તો છે જ, હવે ભગવાન પૂગી ગયા ને એટલે ધબકારા વધી ગયા આ લોકોના, કે આ તો અત્યારે જ ઊભા થઈને ગયા, અમને ક્યાં કીધું, ઊભા ના થાત ને વહેલા. ભગવાન પૂગ્યા, આવ્યા રાય રૂભુ પાસડે, દીદા દયા કરી દર્શન, માગો માગો રાય મુજથી હું થયો છું પ્રસન્ન. હું તો બહુ રાજી થઈ ગયો, માગો ને શું જોઈએ તમારે, માગો માગો. અને જ્યાં ભગવાન માગો માગો કરે ને ત્યાં ઓલાના ધબકારા વધતા જાય, કે આમના જો આ બોલ્યો જ છે કે મારે જોઈએ છે ઇન્દ્રાસન. આ ભગવાન વારે વારે, તો રૂભુ રાજા તો આમ ભગવાનના દર્શન કરીને સ્થિર થઈને ઉભા રહી ગયા થોડી વાર. ઓહો, આંખમાંથી આંસુડા જવા લાગ્યા, આવા મોટા પ્રભુ મારી પર રાજી થઈને મને દર્શન દેવા પધાર્યા, મારી પર કેટલી મોટી દયા કરી, આવા દયાનો વિચારોમાં એ તો ડૂબી ગયા. એ બધા ઇન્દ્રાદિક દેવતાઓ આકાશમાં ઊભા ઊભા જોવે છે, હમણાં બોલ્યો ઇન્દ્રાસન ને, હમણાં બોલ્યા ભગવાન તથાસ્તુ, હમણાં બોલ્યા ઇન્દ્રાસન, હમણાં બોલ્યા તથાસ્તુ. આવું થઈ જશે, આની ચિંતામાં ઊભા છે. હા, રૂભુ રાજાને આનંદ છે, ભગવાનને આનંદ છે, એ બેને પરમ શાંતિ છે એકાબીજાને નિરખીને. ભક્ત અને ભગવાન જ્યારે એકાબીજાની સન્મુખ રહીને જોયા કરે છે ને, ત્યારે બેને આનંદ. અક્ષરધામમાં મહારાજ અનંત કોટી મુક્તોને સન્મુખ અનંત યુગોથી જોઈએ રાખે તો મહારાજને પણ મુક્તોનું સુખ આવ્યા કરે. અને મુક્તો અનંત યુગોથી ભગવાનને જોયા કરે છે તો એને એવું સુખ આવ્યા કરે છે. ભગવાન ભક્તને જોઈને રાજી થાય છે ને ભક્ત ભગવાનને જોઈને રાજી થાય છે. પણ જે નથી ભગત થયો ને, જે નથી ભગવાનના અભિપ્રાયને સમજી શક્યો, એ બળતરામાં ખલાસ થઈ જાય છે. આવું થાય છે, માગો માગો શું જોઈએ. હજુ તો રૂભુ રાજા દર્શન કરે છે ભગવાનને, એટલું હેત આવ્યું. હેત કરી હાથ ફેરવે, મુખ માથે ને સર્વે શરીર, જોઈ ધીરજ રાજનની, આવી ગયા નયન માનીર. ભગવાન કે છે માગો માગો, તો રૂભુ રાજા કઈ બોલતા નથી, બે હાથ જોડીને ઉભાર્યા. અને ત્યારે ભગવાન પોતાના હાથ રૂભુ રાજાના માથા ઉપર ફેરવે છે. બસ, જીવનની અંદર મોટામાં મોટું જો કોઈ પ્રાપ્તિ કરવાની હોય, જો કોઈ કમાણી કરવાની હોય, તો પુરુષોત્તમ નારાયણ આપણને એમ કે, મેરો મેરો કહી હે ઈશ, મેરે શીશ હાથ કબ ફેરોગે, મેરો મેરો કહી હે ઈશ, મેરે શીશ હાથ કબ ફેરોગે, હાથ કબ ફેરોગે. ભગવાન આપણને મારો મારો કરીને માથા ઉપર હાથ ફેરવે ને, આનાથી મોટી કોઈ પદવી નથી. આ જગતની બધી પદવીઓ ટળી જાઓ, પણ પુરુષોત્તમ નારાયણનો માથે હાથ પડે ને એમ કે, તું મારો છો, તું મારો ખરો ભક્ત છો, તું મને બહુ વહાલો છો, બસ આટલાની અંદર બધી વાત આવી ગઈ. અને આ કરવા માટે આપણી અહમ ગ્રંથિ અને આપણી મમત્વ ગ્રંથિ એને રોજ વિચારપૂર્વક ઓગાડવી પડે છે, રોજ ઓગાડવી પડે છે. કારણ કે આ બધા પ્રોબ્લેમ આ બે ગ્રંથિમાંથી જ ઉત્પન્ન થાય છે. આ બે ગાંઠો જ કેન્સરની ખતરનાક છે, અહમ ગ્રંથિ ને મમત્વ ગ્રંથિ, એ બે જ. એ ગાંઠો ઓગળે એની જગ્યાએ ગાંઠ અહમ ગ્રંથિની એમ બને, હું તો અક્ષર છું, ભગવાનનો દાસ છું, આ લોકના કોઈ સુખે કરીને સુખી. જેને અક્ષરની પદવી મળી એ બીજી પદવીને ઈચ્છતો હશે? જેને અક્ષરધામની પદવી મળી છે, અક્ષર મુક્તની પદવી મળી છે, એનાથી ઊંચી કોઈ બીજી પદવી જ નથી. એ મળી ગઈ, એ બીજાને શા માટે ઈચ્છે? અને એ પદવી પર બેસી રહેવું, કેટલી વાર બેસવું ને કેટલી વાર ઉતરી જવું, એ જીવના હાથની વાત છે. જેટલો વિચાર રાખે, બ્રહ્મ સાથે પોતાના આત્માને એક કરે, અક્ષર સાથે પોતાના આત્માને એક કરે, તો અક્ષર ભાવને પામી જાય છે. એ પદવી પર કેટલી વાર બેસવું, કેટલી વાર ઉતરી જવું, એ જીવની પોતાના હાથની જ વાત છે. પોતે નક્કી કરે અને પુરુષ પ્રયત્ન કરે એટલે ભગવાન એમાં ભળે, મોટાની કૃપા ભળે એટલે થાય, એના હાથની વાત છે. ધીરજ જોઈને ભગવાન, રાજાની ધીરજ જોઈને ભગવાનની આંખની અંદર આંસુ આવી ગયા. અતિ દિન આ દિન ઉભા,
આગળ ઓશિયાળા થઈ, ભગવાન ઓશિયાળા થઈ ગયા, ભગત નહીં ભગવાન, આમ ઓશિયાળા, આવ ગદગદ થઈ ગયા, રડવા લાગ્યા, હાથ જોડીને ઉભા રહી ગયા, ભગવાન હાથ જોડવા લાગ્યા. જાને આપવા જનને હું મારું સુખ સરવે લઈ, હું મારું બધું સુખ આ મારા ભગતને આપી દઉં. પેલા ઇન્દ્રને બધાને ચિંતા થઈ, ભગવાન રડવા લાગ્યા છે, આવું તો કોઈ દી રડતા જોયા જ નથી, એ બહુ રાજી થઈ ગયા છે. મન તો લાગે બ્રહ્માની સીટે જવાની, આપણી તો જવાની પણ બ્રહ્માની જવાની, એટલી બધી ચિંતા થઈ. કેવી દશા હોય, ક્યાં ભગવાનને ક્યાં ભક્તની સમજણો, ક્યાં ભગવાન અને ક્યાં ભક્તના વિચારો અને ક્યાં જગતની અંદર આસક્તિવાળાના વિચારો. આ ઇન્દ્રની જગ્યાએ આ પૃથ્વી પર હજારો પડ્યા છે આવા, અને આવા ભગવાનને આવા ભક્તની જગ્યાએ એવા મુમુક્ષુ અને એવા ભગવાન, એવા ભગવાન અથવા ભગવાનના ઓલિયા પુરુષો એ પણ છે, બેય છે. આ સત્સંગની અંદર એવા ભક્તો છે, એવા ભગવાનના સંતો છે, અને ઇન્દ્રાદિક જેવું પણ માનસ જો ના ધ્યાન રાખીએ તો આપણું પણ થઈ શકે છે. માટે એનાથી પર ઉઠવું એ સ્વામીનો કહેવાનો અભિપ્રાય છે. આમાં મહારાજ હામું જોઈ રહ્યા કે આને કંઈક આપી દો. વાલપ દેખાડે છે વળી વળી, હેત હૈયામાં નથી સામતું, અકળાઈ થયા છે ઉતાવળા, મન ધીરજ નથી પામતું. આવે ભગવાનને ધીરજ ના રહી, ભગવાન આકડા થઈ ગયા, વારે વારે હેત દેખાડે છે, માથે હાથ મૂક્યો, રૂભુ રાજા જેવા હતા એવા થઈ ગયા, પાછા જે શરીર આખું ઓગળી ગયું હતું એ જેવા હતા એવા થઈ ગયા, વારે વારે હૈયામાં હેત સમાતું નથી, અને છાતીએ લગાડીને ભગવાન ચાંપે છે, ભગવાન એને ચુંબન કરે છે, ભગવાન પોતાના આંસુથી રૂબુ રાજાનો અભિષેક કરે છે, ભગવાન અકળાઈને ઉતાવળા થયાને કહે છે રાજા માગ, તું માગ. ઇન્દ્ર કે નથી માગું, તું કરવા માંડ્યા છો માગ, નથી એને જોતું તો હું કરવા કહેતા હશે આટલું બધું સામેથી. આપણને ઘણી વખત એવું થાય, મહારાજે કારિણના છઠ્ઠામાં મત્સરનું વચનામૃત કીધું, કોઈક કોઈકને દે અને કોઈક લે, એમાં ઠાલી બડે. હવે આપવાનું કોને છે? ભગવાનને. લેવાનું કોને છે? રૂપુને. હવે એની ચિંતા એને છે. આટલું જ ભાઈ ચોખ્ખું કહી દીધું કે નહીં તારું જાય, પણ વિશ્વાસ નથી, ભગવાન પર વિશ્વાસ ના આવે. અને ખરેખર બહુ અઘરો છે વિશ્વાસ, બહુ જ અઘરો છે. કીધું કે ભાઈ તને કંઈ પ્રોબ્લેમ નહીં થાય, ગમે તે ભગવાન કે હું આયોજન કરીશ પણ તને પ્રોબ્લેમ નહીં થાય, પણ તોય ના, જીવની આવી જ દશા છે. ત્યારે રાય પાયે લાગ્યા પ્રભુને, કહે ધન્ય અનાથ ના નાથ. આ કથા છે ને સ્વામી એવી સરસ લખી છે ને, આખો વિડીયો કેમેરો આપણા આત્માનો આખો ગ્રાફ દેખાવા લાગે. નિષ્કુળાન સ્વામી છે ને, બહુ સાદા શબ્દોમાં પણ બહુ જબરું લખ્યું છે બધું. આખું આપણને આમ દેખાવા લાગે કે વાહ, આધ્યાત્મિક સૃષ્ટિની અંદર આપણી ઊંચાઈ દેખાઈ જાય આમાં, કે આટલી ઊંચાઈ પર બેઠો છું અને આટલી હજુ બાકી છે. નીચાઈમાં બેઠો છું, ખાડામાં બેઠો છું કે ઊંચો, એ બે દેખાઈ જાય એવી સ્વામીએ સરસ આ વાતો લખી છે. ત્યારે રાય પાયે લાગ્યા પ્રભુને, કહે ધન્ય અનાથ ના નાથ, નિરખિત મને નયને શ્રી હરિ હું થયો સનાથ. પ્રભુ તો તમને તમારા દર્શન કરીને સનાત થઈ ગયો, બસ પ્રભુ હું ભાગ્યશાળી, તમારા મને દર્શન થયા, તમારું મને ભેટવાનું મળ્યું, તમારા હાથ મારા માથા ઉપર પડ્યા, હું તો ધન્ય થઈ ગયો. ઇન્દ્ર વેઇટ કરે છે કે હજુ શું છે. ભગવાન કે બસ એ તો બરાબર છે, પણ તું માગ કંઈક. ત્યારે રૂભુ રાજા કહે છે, માગું છું હું મહાપ્રભુ પંચ વિષય સંબંધી જે સુખ. કયું સુખ? ઇન્દ્ર કે મરી ગયા, પંચ વિષયમાં તો મારા જેવું કોઈ પાય નથી, ગયું. પણ આગળની કડી પછી બોલ્યા, દેશો માતે દયા કરી. શું માગું છું? એટલે કોઈકનું અડધું સાંભળીને તરત કર્વતના ઉપાડ દેવી, એનું પહેલાં પૂરું કરવા દેવું આખું, કે હું કહેવા માગે છે. ઘણા તો અડધું સાંભળ્યું નથી ને સીધો ઉપાડ્યો નથી કુવાડો,
ભાઈ સાંભળો તો ખરા, એ એવું કે છે પંચ વિષયનું સુખ દેશોમાં દયા કરી, પ્રભુ મને દયા કરીને કૃપા કરીને પંચ વિષય સંબંધી સુખ દેશોમાં જેથી થાય તમથી વિમુખ, તમારાથી વિમુખ થવાય એવું પંચ વિષય સંબંધી સુખ મારે નથી જોતું. આ રૂભુ રાજાની સમજણ, આ રૂભુ રાજાના વિચારો. કલ્પના કરો આવા રૂભુ રાજા જેવા કોઈ ભગવાનના સંતો ભક્તો હોય અને આપણે ઇન્દ્રાદિકની જગ્યાએ અનહમજનથી કેટલું ઊંધું છતું બધું આપણી રીતે બધા ગ્રાફને આપણી રીતે ફિલોસોફી કરીને મોટા લેખ હૃદયમાં તૈયાર કરી દઈએ તો દશા શું થાય? કોકનો કેવો સૂક્ષ્મ ને કેટલો સ્થૂળ દ્રોહ થઈ જાય, કેટલા વિચારો કેટલા અવગુણોની વચ્ચે આપણા આત્માની દશા શું થાય? માટે આ કથા તો બરાબર છે, ગૃભુ રાજાએ જે માગ્યું એ તો ગ્રહણ કરવાનું છે, પણ આપણે ભૂલથી પણ શ્રીજી મહારાજની નજરમાં ઇન્દ્ર ના થઈ જઈએ એ વિચારને પણ આપણે આપણી ઉપર કેમેરો રાખીને, જે સાંજની કથામાં આવ્યું હતું કે પ્રોપર્ટી પર કેમેરો, પોતા ઉપર કેમેરો રાખીને આપણે એ પણ જોવું જોઈએ કે આપણે ઇન્દ્રાદિકની જગ્યાએ શ્રીજી મહારાજની નજરમાં ના આવી જઈએ. રૂભુ રાજાની જગ્યાએ આવીએ તો વાંધો નહીં, પણ ઇન્દ્રાદિકની નજરમાં જો આવી ગયા તો પ્રોબ્લેમ થઈ જાય, અને એને પોતે જ સંશોધન કરીને વ્યક્તિએ ગોતવું જોઈએ. જેમ સ્વર્ગાદિકનું ઇન્દ્રાસન છે એમ નાના નાના પાંચ પાંચ છ છ વ્યક્તિ, બે બે વ્યક્તિ, એક એક વ્યક્તિ, તમારો કુટુંબ પરિવાર, એમાં ઇન્દ્રાસનો હોય. આ સત્સંગ હોય ને એમાં સેવાનું કાર્ય હોય, એમાં ઇન્દ્રાસનો જેવું પદ હોય. જો ધ્યાન ના રાખીએ તો એ છે મુક્તાસન, પણ આપણા વિચારોના કારણે ઇન્દ્રાસનમાં પરિણમી જાય. સત્સંગ તો આખો મુક્તાસન જ છે, બધે મુક્ત થવા માટેના જ ઉપાયો છે, મુક્ત થવા માટેની સેવાઓ છે, પણ જો ધ્યાન ન રાખીએ તો એ મુક્તાસનો ઇન્દ્રાસનમાં પરિણમી જાય આપણા વિચારોથી. જેવી રીતે ભગવાનને પામેલું બધું નિર્ગુણ છે, બરાબર, ભગવાનની પ્રસાદી નિર્ગુણ છે, પણ આપણે એને આસક્તિ એ કરીને ગ્રહણ કરીએ તો એ સગુણ થઈ જાય. નિર્ગુણનું જે કામ કરવું જે એની જગ્યાએ સગુણ કાર્ય કરે એવું, પણ જો ભગવાનનો પ્રસાદ સમજીને જ કરે બધું તો નિર્ગુણ થાય. મને આસક્તિ હોય અત્તરની, પછી હું અત્તરના પૂમડા લઈને પાંચ પાંચ રોજ ભગવાનને ધરાવીને હુંઘ્યા જ કરું તો ગોપાળાન સ્વામી કે પ્રોબ્લેમ થઈ જાય, કારણ કે એ છે નિર્ગુણ, પણ મારી આસક્તિ છે ને એટલે મારી માટે સગુણ કામ કરે. જે એને પ્રસાદી સમજીને લે છે એની માટે નિર્ગુણ જ થાય કે મહારાજનું છે, ઓહો બહુ સારું. એવી રીતે કરે તો હા, પ્રાથમિક દશામાં બરાબર છે, પણ ખબર પડવી જોઈએ કે આ ધીરે ધીરે તો આમાંથી બહાર નીકળવાનું છે. દેશોમાં દયા કરી જેથી થાય તમારાથી વિમુખ થવાય ને એવા પંચ વિષયો પ્રભુ દેતા જ નહીં. ઇન્દ્ર કે વાહ શાંતિ થઈ ગઈ, વાહ રૂભુ રાજા, ફૂલોથી વધાવો ભાઈ, ટોપલા નાખવાની પર, આ તો બહુ પાકો ભગત નીકળ્યો, આપણે તો ઊંધું સમજ્યા હતા. ભાઈ એવું જ છે, ઘણું ઊંધું જ સમજાય છે, છેલ્લે સમજાય પછી ફૂલ ચડાવવા જાય ત્યારે આવે તો એને માફી માગવાની રહી ગઈ, ધામમાં જતા રહી આવે હું માફી માગવાના. કેટલી અનહમજનો આપણી હોય ને કોઈ જતું રહ્યું પછી ન્યા જઈને એનું સબ હોતું હોય, ન્યા જઈને આમ પગ પકડી ન્યા ફૂલ ચડાવે, માફ કરજો, આ કરજો, આમ કરજો, અમારાથી કેટલા અપરાધ થઈ ગયા, ભાઈ જીવતા હતા ત્યારે સમજી લીધું હોત તો સારું હતું, આવે હવે ફૂલ ચડાવીને હું તમે એને પ્રાર્થના કરો એના સબને. આવું છે, એના કરતા અનહમજનોને જીવતા થકા ટાળીએ ને તો કોકને પછી ધામમાં જાય ને ત્યારે એને આમ ફૂલ ચડાવીને કેવું ને, હા આપણે હૃદયથી કહીએ કે આપણે કેટલી નાની મોટી ભૂલો થતી હોય ચોક્કસ અમને માફ કરજો, એ બરાબર છે, પણ જાણી જોઈને તો ના કરીએ, એ હમજનો પાછી વળી જાય, એના માટે સ્વામી આ લખ્યું છે. ત્યારે શ્રી હરિ કહે શુદ્ધ ભક્ત તમે નથી માયાનો લેસ તમમાં જરા, નિષ્કુળાનંદ નો નાથ કહે અનન્ય ભક્ત મારા ખરા. તમે મારા અનન્ય ભક્ત છો, તમારામાં માયાનો લેસ નથી, તમે મને બહુ વ્હાલા છો, આવું ભગવાને કીધું. અને ઓલા બધાય જોતા રહી ગયા કે વાહ, આપણે ક્યારેય ગયા ભગવાન કોઈ દી રડીને આપણને છાતીએ લગાવ્યા જ નહીં, પણ તમને લગાવવા જેવા જ ક્યાં છે લગાવે, તમે આવું કર્યું છે ક્યાં જ છાતીએ લગાવે, તમારે જે જોયે છે ભગવાન દીધે રાખે છે. બસ આપણે રૂભુ રાજા જેવા થઈએ, ભગવાન આપણને છાતીએ લગાડે, એના જેવી નિર્દોષ અને નિખાલસ અને ભગવાન સિવાયની બીજી વાસનાઓ ટળે અને ભગવાનની વાસના વધે, એવું આપણા જીવનની અંદર ભગવાન, ગુરુજી જેવા મોટા સાધુ સંતોનો સમાગમ કરીને આપણા આત્માને કેળવીએ. સ્વામી રૂભુ રાજાના આખ્યાનથી આપણને સર્વને આવી સમજણ આપે છે. કડવું 35 અહીં પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.